ગણપતિ મહોત્સવના અનુસંધાને રાજકોટ શહેર પોલીસમાં માન્ય સીપી શ્રી બ્રિજેજા સરના માર્ગદર્શન હેઠળ એમ તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને ઈદના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે, પોલીસના અધિકારીઓ સાથે, આયોજકો સાથે, પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી બી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે. ખાસ કાલના બનાવ અનુસંધાને સુરત શહેરના આજે સવારે માન્ય સીપી સર તરફથી ગણેશ પંડાલના જે આયોજકો છે, અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે, 323 જગ્યા પંડાલ લાગેલા છે. એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા, જેના અંદર શહેરના દરેક PIશ્રીઓ, DCPશ્રીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય સીપી સાહેબ દરેકને ખૂબ જ નાની નાની સૂચનાઓ કાયદે વ્યવસ્થા બાબતમાં, એમના જાહેરનામા બાબતમાં, દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે. અને આયોજકો તરફથી બી પોલીસને અમુક સુઝાવો ના કેવલ મંડપ બાબતમાં, સાથે સાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનો તહેવાર આવે છે એના જુલૂસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય, ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય, એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી સાહેબ તરફથી કરવામાં આવી છે. અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થઈ એના પછી અલગથી માન્ય સીપી સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના PIશ્રીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં, ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ, રાત સુધી પોલીસ પ્રશાસનની હાજરી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને DCPશ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને, ACPશ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે, પેટ્રોલિંગ સતત રાખે, ત્યાંના વડીલો સાથે, દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય, કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે, એની ખાસ કાળજી રાખીને પોલીસને આજે સૂચનાઓ આપવામાં આવી છે. અને આજે એ સૂચનાઓનું અમલવારી એમ તો રાતથી સીપી સાહેબ સતત મોનિટરિંગ કરતા હતા. સુરત શહેરની ઘટના પછી દરેક ટીમને, દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને, અધિકારીઓને ખૂબ જ એના પરથી એલર્ટ કરવામાં આવ્યા. પોલીસની પેટ્રોલિંગ રાતે તેજ કરવામાં આવી, પોલીસની હાજરી વધારવામાં આવી અને આજે એના અનુસંધાન અત્યારે પોલીસના પ્રયાસો ચાલુ થઈ ગયા છે. એમ તો અગાઉથી ચાલુ છે અને સાથે સાથ આજે માન્ય DGP, રાજ્ય પોલીસ વડા નિબીતીન વગેરે આજે VC છે, પોલીસ ખાતાના દરેક અધિકારીઓ સાથે એમાં જે સૂચનાઓ મળશે એનું બી ચોક્કસ અમલ અમે લોકો આ જે બી તહેવાર છે એના અનુસંધાને કરીશું. સંવેદનશીલ વિસ્તારમાં બેસિકલી જે એમ તો અમે લોકો ખાસ કરીને જે ભીડભાડવાળા વિસ્તાર છે એમાં ખાસ કરીને આજે ડ્રાઈવ 185 એક્ટની એ ડ્રાઈવો ભીડભાડ વિસ્તારમાં, ગાર્ડનમાં અને માર્કેટ એરિયામાં CTMનું ખૂબ જ મહત્તમમાં મહત્તમ ઉપયોગ થાય, બાઇક પેટ્રોલિંગનું ખૂબ મહત્તમ ઉપયોગ થાય. માન્ય DGP સાહેબ શ્રી અને CP સાહેબની સૂચનાઓ છે જે ફૂટ પેટ્રોલિંગ છે, દરેક શેરી ગલીઓ સુધી એ પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે, એના આધારે લોકોથી મળે અને કોઈ રીતેનું બી એક લેક્યુના નહીં રહી જાય એના માટે ખાસ કાળજી સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવી છે. સાથે સાથ સૂચના કરવામાં આવી છે કે તાત્કાલિક એમના વિસ્તારમાં ફેર, અગાઉ એમને કરી છે, ફેર શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવાનું, વડીલો સાથે મળવાનું અને બીજી કંઈ બી એવી બાબતો ગેરકાયદેસર એના ઉપર ખૂબ જ અંકુશ રાખીને, ખૂબ જ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને ખૂબ જ સારી રીતે પોલીસની નોંધ નીચે સુધી પહોંચે, લોકોને વિશ્વાસ બેસે એના માટે દરેક સૂચનાવાસી સાહેબ તરફથી આપવામાં આવ્યું છે. થેન્ક યુ.